ખેડૂત મિત્રો, 11 ઓગસ્ટ 1979 બપોરે 3:30 વાગે મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો અને હજારો જિંદગીઓ તબાહ થઈ. હવે તમને હું અહીંયા દર્શાવીશ કે કયા સ્થળે આ દુર્ઘટના કેવી રીતે થઈ હતી. તો અહીંયા તમને પાછળ દેખાશે કે આ 18 દરવાજા છે, ડેમના 18 દરવાજા છે, જે પૂરેપૂરા ડેમ આખો ભરાઈ ગયો હતો. એ બાદ સૌથી પહેલાં ડેમનું જે RCC કન્સ્ટ્રક્શન છે, આ તમને દરવાજામાં જે દેખાય છે, એ ક્યાંય તૂટ્યું નહોતું. પણ અહીંયા જે કાચો પાડો હતો, અહીંયા જે તમને અત્યારે જે આ રૂમ દેખાય છે, એ જનરેટર રૂમ બનાવવામાં આવ્યો છે. પણ એ વખતે અહીંયા માટીનો કાચો પાડો હતો. તો 3:30 વાગે સર્વપ્રથમ એ કાચો પાડો તૂટ્યો અને પાણી મોરબી શહેર તરફ વહેવા લાગ્યું. એ વખતે અહીંયા 6-7 કર્મચારીઓ ડેમમાં હાજર હતા, જેમાં એક હતા પ્રેમજીભાઈ બરાસરા. એ કર્મચારીઓએ જે અહીંયા તમને ઓરડી દેખાય છે, અહીંયા જૂની ઓરડી જે અત્યારે દેખાય છે, એમાં એ કર્મચારીઓ 2 દિવસ સુધી રહ્યા. કારણ કે કન્સ્ટ્રક્શન તો એમને એમ હતું, કાચો પાડો તૂટ્યો હતો, એટલે ડેમ નું જે RCC કન્સ્ટ્રક્શન હતું એમાં એ કર્મચારીઓ બચી ગયા. એ કર્મચારીઓએ પણ દરવાજા હાથથી ખોલવાનો પ્રયાસ કર્યો. જ્યારે ડેમમાં એકાએક પાણી વધી ગયું તો એ કર્મચારીઓએ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો, કારણ કે પાવર સપ્લાય હતો નહીં, એટલે ઓટોમેટિક દરવાજા વીજળીથી ખોલી શકાય એવું હતું નહીં. અને કર્મચારીઓએ હાથથી ખોલવાનો પ્રયાસ કર્યો તો એ ખોલી ના શક્યા. પછી બાજુમાં એક જોધપર ગામ છે, ત્યાં સંદેશો મોકલવામાં આવ્યો કે ડેમમાં પાણી વધતું જાય છે અને દરવાજા ખુલતા નથી. એટલે જોધપર ગામથી 30 જેટલા યુવાનો દરવાજો, ડેમનો દરવાજો ખોલવા માટે અહીં આવ્યા. પણ એ યુવાનોએ દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કર્યો, અમુક દરવાજો ખુલ્યા પણ ખરા. પણ સતત ડેમમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો અને છેક ઉપર સુધી પાણી પહોંચ્યું, ડેમના ઉપર સુધી. એટલે પછી એ યુવાનો પોતાનો જીવ બચાવી અને પોતાના ગામ તરફ ભાગ્યા. અહીંયા હું તમને ફરીથી જે કાચો પાડો છે જે તમને અત્યારે દેખાય છે, એ તૂટ્યો અને પછી આ મોરબી શહેર બાજુ પાણી વહેવા લાગ્યું અને બપોરે 3:30 વાગે આ દુર્ઘટના થઈ. અને જેની જાણ પણ આપણી સરકારને એક દિવસ પછી થઈ, કારણ કે એ વખતે સંદેશા વ્યવહારની આવી વ્યવસ્થા હતી નહીં. ખેડૂત મિત્રો, મચ્છુ ડેમ હોનારત થયા બાદ આ હોનારત કેમ થઈ અને એમાં શું શું નુકસાની થઈ, એ માટે સરકારે એક તપાસ સમિતિની રચના કરી હતી. જોકે આ તપાસ સમિતિએ કોઈ જાતનો રિપોર્ટ સરકારમાં પછી રજૂ કર્યો નથી. પણ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓ ઉત્પલ સાંડેસરા અને ટોમ વુટેન, એમણે આ અંગે પોતાની યુનિવર્સિટીમાં એક રિસર્ચ રજૂ કર્યું અને આની ઇંગ્લિશમાં તેમજ ગુજરાતીમાં એક પુસ્તક પણ એમણે રિલીઝ કર્યું છે, જે પુસ્તક અત્યારે મારા હાથમાં છે, જેનું હેડિંગ છે ઝીલોરે મચ્છુનો પડકાર. એમાં એમણે અલગ અલગ પોતાના તારણો, આખા જે હોનારત થઈ એ કઈ કઈ ઘટનાઓ હતી, બધી ઘટનાઓને ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. ઘણા બધા લોકોના એમણે ઇન્ટરવ્યૂ પણ કર્યા છે. ને એમાં એમનું એવું તારણ છે કે જે વરસાદ થયો એ અનએક્સપેક્ટેડ હતો. એટલે જે ડેમ જ્યારે કન્સ્ટ્રક્ટ થયો તો જે ધારણા હતી કે આટલો વરસાદ મેક્સિમમ થઈ શકે, એના કરતાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધી જતાં એ આ દુર્ઘટના થઈ છે. ને આના બાદ જે પછી આના પછી આ દુર્ઘટના પછી ભારતમાં જે રીતે ડેમોના કન્સ્ટ્રક્શનમાં પણ ઘણા બધા પરિવર્તન કરવામાં આવ્યા અને એના કારણે હવે એ સંભાવના ખૂબ જ ઓછી છે કે ભારે વરસાદના કારણે કોઈ ડેમ હોનારત સર્જાઈ શકે. કારણ કે ડેમના દરવાજા છે, દરવાજાને પણ એવા રીતે બનાવવામાં આવ્યા છે કે કદાચ ના ખુલી શકે તો એના ઉપરના ભાગેથી પણ પાણી વહી જાય, પણ ડેમનો કોઈ ભાગ તૂટે એવી સંભાવના હવે ઓછી છે. તો આ એક જે દુર્ઘટના છે આપણને ઘણું બધું શીખવીને જઈ છે. મિત્રો, 4 દાયકા પહેલાં સંપૂર્ણ રીતે તારાજ થઈ ગયેલો આ મોરબી પંથક અત્યારે એક ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું છે. મોરબી જિલ્લો જે છે એ આખો ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યો છે. જ્યારે મચ્છુ ડેમ હોનારત થઈ 11 ઓગસ્ટ 1979માં, ત્યારે અહીંયા નળિયા અને ઘડિયાળ ઉદ્યોગ હતો. જે ડેમ હોનારત થઈ એમાં નળિયા અને ઘડિયાળ ઉદ્યોગને વ્યાપક નુકસાન થયું હતું અને ડેમ હોનારત બાદ પણ આ નળિયા અને ઘડિયાળ ઉદ્યોગનો વિકાસ થયો. એમાં નળિયા ઉદ્યોગ તો હજુ પણ પોતાની રીતે ટકી રહ્યો છે, ઘડિયાળ ઉદ્યોગ પણ પોતાની રીતે ટકી રહ્યો છે. પણ જે સૌથી મોટી ક્રાંતિ થઈ મોરબીમાં એ સિરામિક ઉદ્યોગની થઈ, ટાઇલ્સ અને સેનેટરી વેર્સનું એક
ग्लोबल मेन्युफेक्चरर ना हब तरीके मोरबीनी आजे ओळख छे। तमने कदाच जाणीने नवाई लागशे के मोरबी जे हजू हमणा सुधी मात्र तालुको हतो ए हमणा जे जिल्लो जाहेर थयो अने मोरबी जिल्लानी जे सिरामिक इंडस्ट्री छे एनुं टर्नओवर वर्षे 48,000 करोड़ रुपया छे अने वर्षे 15,000 करोड़नी अहींथी निकास थाय छे। एक नानकड़ा एवा जिल्लामांथी આવી આટલા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વેપારનું ડેવલપમેન્ટ નિકાસનું ડેવલપમેન્ટ થાય એ ખરેખર એક બહુ જ આપણા માટે ગુજરાતી માટે બહુ જ મોટી વાત કહી શકાય અને સૌથી આપણા માટે ગૌરવની વાત એ છે કે મોરબીની જે ઇન્ડસ્ટ્રી વિકસી છે એમાં જે મુખ્ય ફાળો છે એ ખેડૂત પુત્રોનો છે। અહીંયા જે પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રી જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે એ બીજી કે ત્રીજી પેઢીએ જે એમના વડવાઓ છે એ ખેતી કરતા હતા અને પછી ખેતીમાંથી એ ઉદ્યોગોમાં આવ્યા અને અત્યારે આખા વિશ્વમાં ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને સિરામિકમાં મોરબી એક મોટું સેન્ટર તરીકે વિકસિત થયું છે। તો આમાં હું કહેવા એટલું જ માગુ છું કે મચ્છુના પાણીએ જે મોરબીમાં 4 દાયકા પહેલાં ખુંવારી સર્જી હતી એ જ પાણી એ ફરીથી અહીંના લોકો એ જ પાણી પી અને અહીંના લોકો ફરીથી બેઠા થયા છે અને પોતાની ખુમારીના દર્શન આખા વિશ્વને કરાઈ રહ્યા છે। તો જે પાણી આપણું જીવન લઈ શકે છે એ જ પાણીના કારણે આપણું જીવન છે અને ખેડૂત મિત્રો આપણી ખેતી તો સંપૂર્ણ રીતે પાણી ઉપર જ નિર્ભર છે। તો આપણે આશા રાખીએ કે ગુજરાત જે ખરેખર ઔદ્યોગિક રીતે અને ખેતીમાં પણ આખા દેશને રાહ ચીંધી રહ્યું છે એ આવી જ રીતે રાહ ચીંધતું રહે અને પાણીની સાથે સમૃદ્ધિ આપણી અકબંધ રહે। જય કિસાન।